નવ દેશો વચ્ચે દુબઈની ધરતી પર રમાયેલી એથ્લેટિક્સ ગેમ્સમાં નવસારીના ચીખલીના જયમબે સ્કૂલના 7 વિદ્યાર્થીઓ 18 રમતો રમીને 21 મેડલો જીતીને સારાને વિશ્વ ફલક પર નામના અપાવી છે ત્યારે આજે સારાએ આ વૈશ્વિક સિદ્ધિને ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં વિજય સરઘસ કાઢીને બાળકોને પ્રોત્સાહિત કર્યા. નવસારીના ચીખલી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે અગ્રહરોળની જયમબે ઇન્ટરનેશનલ સ્કૂલના 7 વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ ગેમ્સમાં પોતાની ક્ષમતાનો વૈશ્વિક સ્તરે પરચો આપ્યો હતો. સારાના વ્યાયામ શિક્ષક ધર્મેશ પટેલે સારાના વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડતા 7 તાલાઓ શોધી કાઢ્યા, જેઓને સખત મહેનત સાથે અલગ અલગ રમતમાં તૈયાર કર્યા અને આજે નવસારી નહીં પણ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારાને ગૌરવ અપાવ્યું છે. જેમાં સારાના દિયા પ્રકાશ પટેલ, હરિદીપેશ પટેલ, આર્ય સંકેત પટેલ તેમજ ઠાકોર પટેલ, પંત ઠાકોર પટેલ, શ્રી મિનેશ પટેલ અને જેનિલ મુકેશ પટેલ દિલ્હી ખાતે સંયુક્ત ભારત ખેલ ફાઉન્ડેશન યોજાયેલી એથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યાંથી તેમની પસંદગી દુબઈ સરકાર દ્વારા યોજાયેલી 8મી એથ્લેટિક્સ ગેમ્સમાં થતા તમામ વિદ્યાર્થીઓ સારાના શિક્ષક ધર્મેશ પટેલ સાથે દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં 14 4 વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લઈ 10 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા, જ્યારે 11 અને 8 મરી 2 વિદ્યાર્થીઓએ કુલ 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પોતાને નામ કર્યા હતા. વિદ્યાર્થીઓની ઝરહરતી સિદ્ધિ બદલ આજે શાળાએ ચીખલી મામલતદાર કચેરીથી વિજય સરઘસ કાઢ્યું હતું, જેનો પ્રારંભ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે વિજેતા બાળકોને મીઠાઈ અને પુષ્પ આપી કરાવ્યો હતો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સરઘસમાં વિદ્યાર્થીઓ કોઈ મોટા સેલિબ્રિટી હોય તેવો અનુભવ કરતા તેમના ચહેરાઓ ખુશીથી છલકાઈ ગયા હતા, જ્યારે વ્યાયામ શિક્ષક ધર્મેશ પટેલની સાથી પણ ફૂલાઈ હતી. શાળાના ટ્રસ્ટી મહેશ ગજેરાએ પણ વિદ્યાર્થીઓને વૈશ્વિક ફલક પર સિદ્ધિને બિરદાવી શાળા પર વિશ્વાસ મૂકતાના નાના વાલ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ આ જ રીતે અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિમાં સફળતાના શિખરો સર કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અલ્પેશ કૈશ્યપ, ZSTV, નવસારી. જી, મારું નામ આલિયા સંકેત કુમાર પટેલ છે. હું 4 ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સંભળાવેલી છે. મારા કોચનું નામ ધર્મેશ સર છે. ધર્મેશ સરે મને તાલીમ આપી, ત્યારબાદ અમે નેશનલ કક્ષાએ દિલ્હી ખાતે 60 મીટર, 100 મીટર અને 200 મીટરમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવ્યા. ત્યારબાદ ઇન્ટરનેશનલ દુબઈ ખાતે 60 મીટર, 100 મીટર અને 200 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવી મારી શાળા પછી તેમજ મારું પરિવારનું નામ રોશન કર્યું. થેન્ક યુ ધર્મેશ સર, મહેશ સર એન્ડ જયંબે ટીચર્સ ઓલ સ્ટાફ. નમસ્કાર. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ SBKF સંયુક્ત ભારત ખેલ ફેડરેશનની અંદર અમારી શાળા જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલના 7 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સાથે 7 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તો આ 7 વિદ્યાર્થીઓના સન્માનની અંદર શાળા પરિવાર વતી એક વિજય રેલીનું આયોજન કરેલું હતું. જે વિજય રેલી ચીખલી મામલતદાર કચેરીથી શરૂ કરવામાં આવી હતી, જેની અંદર ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને માજી કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા શાળાને બાળકોને મીઠાઈ અને બુકે આપી સન્માન કરી વિજય રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. વિજય રેલી ચીખલી ડેપો પાસેથી થઈ બજારમાં થઈ અને ડેપો સુધી આવેલી હતી. તેની અંદર વાલી અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો પ્રતિસાદ રહ્યો હતો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી. આ જોઈ બાળકોની અંદર એક અનેરો ઉત્સાહ હતો. બાળકોના ઉત્સાહને લીધે અમારી શાળા તરફથી બાળકોને એટલું પ્રોત્સાહન કરવામાં આવ્યું છે કે બાળકો હજી પણ આગળ દેશ લેવલે, રાજ્ય લેવલે આવી ટુર્નામેન્ટની અંદર ભાગ લે અને દરેક બાળકો પોતાના શહેરનું, પોતાના દેશનું નામ રોશન કરે અને પોતાની અંદર છુપાયેલી શક્તિ બહાર કાઢે અને બાળકોને જોઈ બીજા પણ બાળકો પ્રેરણા મેળવે અને આગળ વધે એવી શુભેચ્છા સાથે જયંબે પરિવાર દરેક બાળકોનો ખૂબ ખૂબ આભાર માને છે, વાલીઓનો આભાર માને છે. ધન્યવાદ.